गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज अपने यूनिट 4 काले अपने सीखा था ईमेल राइटिंग। आज अपने यूनिट 4 ए वंडरफुल क्रिएशन स्टार्ट करिए। चौकड़ी काढ़ो बधा बहार अने नोटबुक पण। દરેક વિદ્યાર્થી ચોપડી અને નોટ બે બહાર કાઢે, હું જે શબ્દો લખાવું એ પણ જોડે લખતા જવાના। યુનિટ 4 એ વન્ડરફુલ ક્રિએશન। આ પાઠ ભણવામાં મજા આવે એવો છે અને થોડો સહેલો પણ છે। વન્ડરફુલ ક્રિએશન એટલે અદ્ભુત સર્જન। તો પાઠમાં શું વાત આવે છે કે ભગવાન એક એવી માતાનું સર્જન કરવા માંગે છે કે જે અદ્ભુત હોય। અત્યારે માતા છે, બધી આપણી માતાઓ છે જે એ બધું ઘરનું કામ, બાળકોની માટેનું કામ, બાળકો પ્રત્યે લાગણી, કુટુંબના દરેક સભ્યો માટે લાગણી રાખે, દરેકનું કામ કરે અને બધી સંભાળ અને ચિંતા રાખતી જ હોય છે, અને જે કંઈ ઘરમાં અવેલેબલ એટલે પ્રાપ્ત હોય એનાથી ચલાવી લેવું, તો એવું તો અત્યારે માતાઓ કરતી જ હોય છે। પણ ભગવાનને આ માતાનું સર્જન કેવું કરવું છે કે એને હાથની 3 જોડ આપવી છે, અરે સોરી 6 પેર્સ ઓફ આઈસ। ભગવાન જે વન્ડરફુલ ક્રિએશન કરવા માંગે છે એમાં મધર શુડ હેવ 6 પેર્સ ઓફ હેન્ડ્સ એન્ડ 3 પેર્સ ઓફ આઈસ। એટલા માટે એ વન્ડરફુલ ક્રિએશન। બાકી બધી જે માતાની ક્વોલિટી જણાવી છે પાઠમાં એ બધી તો આપણે અત્યારે માતામાં છે, પણ ભગવાન જેમ આપણે દેવીના ફોટા જોઈએ તો દેવીને અષ્ટભુજા ને વધારે હાથવાળી હોય છે દેવી, એમ ભગવાન એવી માતાનું સર્જન કરવા માંગે છે એટલે દેવીને એટલા બધા હાથ હોય એટલે એની શક્તિ પણ એટલી વધારે હોય, એટલે એમ ભગવાન માતાને કેટલા હાથ આપવા માંગે છે 6 પેર્સ ઓફ આઈસ એટલે 6 જોડી હાથ અને 3 પેર્સ ઓફ આઈસ। આપણે એક પેર જ છે આંખની, એના બદલે ભગવાન માતાને 3 પેર્સ ઓફ આઈસ અને 6 પેર્સ ઓફ હેન્ડ્સ આપવા માંગે છે। જો ઉપર પ્રીટાસ છે એના ઉપર નજર કરો, પ્રીટાસ્ક 1 કે વી ફાઇન્ડ એન્ડલેસ ક્વોલિટીઝ ઇન અ મધર। એન્ડલેસ એટલે અનંત, આપણને માતાઓમાં અનંત ગુણો જોવા મળે છે। સમ ક્વોલિટીઝ આર ગીવન હિયર, માતાના કેટલાક ગુણો અહીંયા આપ્યા છે। રાઇટ એબાઉટ ધેમ એઝ શોન બિલો, નીચે બતાવ્યા પ્રમાણે એને લખો। યુ કેન ઓલ્સો એડ મોર ક્વોલિટીઝ યુ ફાઇન્ડ ઇન યોર મધર। તમને જો તમારી મમ્મીમાં અહીંયા બતાવેલા ગુણો કરતા બીજા વધારાના ગુણો જોવા મળતા હોય તો તમે એ પણ ઉમેરી શકો છો। આપણે લખવું નથી કંઈ, પણ ખાલી માતામાં ગુણો આ બધા અત્યારે હોય જ છે। પહેલું છે ડેડિકેટેડ, ડેડિકેટેડ એટલે અર્પણ, એ કુટુંબને માટે અર્પણ થયેલી હોય છે। કુટુંબના બધા સભ્યોને રસોઈ બનાવે સવારથી, એની રસોઈ બની જાય પછી એ પહેલું પોતે નથી ખાઈ લેતી, પતિને જમાડે, બાળકોને જમાડે, ઘરમાં વૃદ્ધો હોય તો એમને આપે, એટલે બધા માટે અર્પણ થયેલી છે। હોસ્પિટેબલ એટલે આપતા સ્વાગતા કરનાર, કોઈ પણ ઘરમાં અતિથિ આવે તો એનું સ્વાગત કરવું, એ માટે પણ માતા જ હોય છે। નોલેજીબલ, નોલેજ એટલે જ્ઞાન, જાણકારી, અને નોલેજીબલ એટલે એ જ્ઞાની છે, એની પાસે ઘણી જાણકારી હોય છે। વિટ્ટી, વિટ્ટી એટલે ફની નહીં, ફન નહીં, માત્ર રમવું જ, આપણે જોક સાંભળીએ છીએ અને હસીએ એને વિટ્ટી જોક ના કહેવાય, પણ વિટ્ટી એટલે
જેમાં બુદ્ધિ પણ દેખાય અને સાથે હસવું આવે એવી એ વિટ્ટી ગમતી રમતિયાળ છે. એફેક્શનેટ એટલે લાગણીવાળી, ઘરના બધા સભ્યો પર એને ઊંડી લાગણી હોય છે. જનરસ એટલે ઉદાર, કોન્ફિડન્ટ એટલે વિશ્વાસુ, એને એના દીકરામાં એના પતિમાં બધામાં એને વિશ્વાસ હોય છે. ક્રિએટિવ એટલે સર્જનાત્મક, કંઈક ને કંઈક બેઠા બેઠા એ નવી નવી વાનગીઓ બનાવે જમવામાં, કે એને ફુરસદનો સમય મળે ત્યારે પણ એ કંઈક ભરત ગૂંથણ એવી કલા કર્યા કરતી હોય એટલે ક્રિએટિવ. ડિલિજન્ટ એટલે ઉદ્યમી, મહેનતુ. ઘરમાં સૌથી વધુ મહેનતુ સભ્ય માતા જ હોય છે, કારણ કે આપણે બાળકોને હોલિડે આવે, રજાઓ આવે, તહેવારોની આવે ને રવિવારની આવે, એમ એના પતિને આવે રજાઓ, પછી ઘરે આવીને એ કંઈ કામ ના કરે, બાળકો લેસન કરવું હોય ત્યારે કરે, પહેલું આવીને જમવાનું માગે, તો આ માતા કેવી છે? ડિલિજન્ટ, ઉદ્યમી. એને આપણે રવિવારની છુટ્ટી નથી આપતા કે આજે અમે નહીં ખાઈએ, રવિવાર છે, તો એ સતત મહેનત કર કરતી હોય છે. ડિલિજન્ટ. રિલાયેબલ એટલે વિશ્વસનીય, વિશ્વાસપાત્ર. આપણને સૌથી વધુ વિશ્વાસ મૂકવાનું કોનામાં ગમે? આપણી મમ્મીમાં. સોશિયેબલ એટલે સામાજિક, અને કેરફુલ એટલે કાળજીવાળી, દરેકની કાળજી લેનાર. એટલે આ બધા તમને પરીક્ષામાં માય મધરનો નિબંધ પૂછાય તો એ તો સહેલો છે કે આવા બધા ગુણો લખો, અને આ પાઠની પાછળ આપ્યો છે, અને બોર્ડમાં લગભગ પૂછાતો હોય છે કે પ્રોબ્લેમ્સ ઓફ એ વર્કિંગ મધર. હવેના જમાનામાં પહેલા તો માતા ઘર જ સંભાળતી હતી, અને આ રીતે એનું બધું ડેડિકેશન આખી ઘરને અર્પણ થયેલી હતી, પણ હવેના જમાનામાં સ્ત્રીઓ પણ નોકરીઓ કરતી થઈ છે, તો એ વિમેનને કયા પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડે એવો નિબંધ તમને પૂછાય, એ પછી આપણે કરીશું. એટલે આ માતાના ગુણો આવ્યા. હવે જો એ અંગ્રેજી વિષય છે આપણો, અને તોય એમને ગુજરાતીનું કાવ્ય લીધું છે, બોટાદકરનું, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ્યું, તમારા આવતું હતું ને કાવ્ય, તો એને ગુજરાતીમાં આપ્યું છે. અને સાચી જ વાત છે કે માતાની તોલે કોઈ ના આવે, એક અંગ્રેજી કવિતા છે આખી મધર ઉપર, એમાં છે કે બધી વસ્તુઓ હજારોની સંખ્યામાં મળે, ધેર આર સ્ટાર્સ, ધેર આર હંડ્રેડ્સ ઓફ સ્ટાર્સ ઇન ધ સ્કાય, સેંકડો તારાઓ હોય, ધેર આર હંડ્રેડ્સ ઓફ ફ્લાવર્સ ઇન ધ ગાર્ડન, ફૂલો બગીચામાં સેંકડો હોય, બટ મધર ઇઝ ઓનલી વન, પણ માતા તો દરેકને એક જ હોય છે, અને એ માતાનો અસીમ પ્રેમ આપણા ઉપર હોય છે. એટલે હવે આપણે પાઠ શરૂ કરીએ કે વન્ડરફુલ ક્રિએશન એટલે ભગવાનને આ અત્યારની માતાઓમાં છે એના કરતા વિશિષ્ટ ગુણ શું આપવા છે? તો હાથની છ જોડ અને આંખની ત્રણ જોડ, એનું અદભુતતા છે. બાકી બધું તો અત્યારે કરે છે માતા. નાવ આઈ રીડ ધ લેસન. એ વન્ડરફુલ ક્રિએશન એટલે અદભુત સર્જન. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. ધ ગુડ લોર્ડ એટલે સારા ભગવાન ઈશ્વર, એ તે દિવસે અત્યંત વ્યસ્ત હતા. એક્સ્ટ્રીમલી એટલે લખો અત્યંત, એક્સ્ટ્રીમલી અત્યંત અથવા ખૂબ જ. એ દિવસે ભગવાન અત્યંત વ્યસ્ત હતા. હી વોઝ ઇન્ટુ હિઝ સિક્સ્થ ડે ઓફ ઓવરટાઈમ. એ તેમનો ઓવરટાઈમનો છઠ્ઠો દિવસ હતો. જેમ આપણે લોકોને ઓવરટાઈમ કરતા હોય છે કે કામ પતે નહીં તો વધારાનો સમય કામ કરવું પડે, તો એમ ભગવાનનો પણ એ ઓવરટાઈમનો છઠ્ઠો દિવસ, એ પાંચ દિવસથી વધારે સમય લઈને આ માતાનું સર્જન, ને એ દિવસે એમનો છઠ્ઠો દિવસ હતો, એ છઠ્ઠા દિવસે પણ વધારાનો સમય, એ રોજ જેટલો સમય સર્જન કરવા પાછળ ગાળતા એના કરતા વધારાનો સમય આપી રહ્યા હતા. હી વોઝ ઇન્ટુ હિઝ સિક્સ્થ ડે ઓફ ઓવરટાઈમ. તેમના ઓવરટાઈમનો છઠ્ઠો દિવસ હતો. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન,
An angel appeared and commented, "You are taking so much care for creating this creature." इन्वर्टेड कॉमा में जे वाक्य के ज्यारे भगवान ए एक चित्ते टू कॉन्सन्ट्रेट एटले कॉन्सन्ट्रेट एटले एक चित्ते ध्यान आपवू अथवा ध्यान आपवू एक चित्त थई जो अने एनुं नाम छे कॉन्सन्ट्रेशन एटले एकाग्र एक चित्त तमे जो भणवामां एकाग्र थई जाओ एक चित्ते भणो तो बधुं तमने याद रही जाय એટલે લખો કોન્સન્ટ્રેશન અને ઉચ્ચાર થશે કોન્સન્ટ્રેશન એકાગ્ર એક ચિત્ત એકાગ્ર થઈને એક ચિત્તે ભગવાન કામ કરી રહ્યા હતા વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન જ્યારે તેઓ સંપૂર્ણપણે એકાગ્ર થઈને આ અદભુત સર્જન કરી રહ્યા હતા એન એન્જલ એપિયર્ડ એન્ડ કોમેન્ટેડ એન્જલ એટલે દેવદૂત ત્યાં એન્જલ આવ્યો એન્જલ એટલે દેવદૂત એન એન્જલ એપિયર એટલે દેવદૂત ત્યાં આવ્યો અને એન્જલ દેવદૂત ટુ એપિયર એટલે દેખાવ એટલે જ્યાં ભગવાન કામ કરી રહ્યા હતા ત્યાં દેવદૂત આવ્યો અને હી કોમેન્ટેડ એટલે એને ટીકા કરી ટુ કોમેન્ટ એટલે ટીકા કરવી કોમેન્ટેડ એટલે ટીકા કરી યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિચર એણે ભગવાનને શું કીધું કે તમે ક્રિચર એટલે પ્રાણી તમે આ પ્રાણીનું સર્જન કરવામાં યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિચર તમે આ પ્રાણીનું સર્જન કરવામાં વધારે પડતી કાળજી લઈ રહ્યા છો તમે આ પ્રાણીનું સર્જન કરવામાં વધારે પડતી કાળજી લઈ રહ્યા છો ટુ ક્રિએટ એટલે સર્જન કરવું એટલે ખૂબ જ અને કેર એટલે કાળજી એટલે દેવદૂત આવ્યો અને તેણે કોમેન્ટ કરી ટીકા કરી કે ભગવાન તમે આ જે પ્રાણીનું સર્જન કરી રહ્યા છો એમાં તમે ખૂબ કાળજી લઈ રહ્યા છો ફરીથી કરી જોઉં છું એ ફકરો કે ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે ભગવાન તે દિવસે અત્યંત વ્યસ્ત હતા કામમાં રોકાયેલા હતા હી વોઝ ઇન્ટુ હિઝ સિક્સ્થ ડે ઓફ ઓવર ટાઈમ તે તેમના વધારાના સમયનો કામ કરવાનો છઠ્ઠો દિવસ હતો વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન એન એન્જલ એપિયર્ડ એન્ડ કોમેન્ટેડ યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિચર જ્યારે ભગવાન એકાગ્ર થઈને પૂરેપૂરું ધ્યાન એ જે સર્જન કરતા હતા એમાં લગાવીને કામ કરી રહ્યા હતા ત્યારે ત્યાં દેવદૂત પ્રગટ થયો અથવા આવ્યો અને એણે ટીકા કરી કે તમે આ પ્રાણીના સર્જનમાં વધારે પડતી સો મચ એટલે ખૂબ જ કાળજી લઈ રહ્યા છો હવે ભગવાન એને જવાબ આપે છે કે ધેટ ઇઝ ટ્રુ હા તે વાત સાચી છે સેડ ધ લોર્ડ ભગવાને કહ્યું ધેટ ઇઝ ટ્રુ તારી વાત સાચી છે સેડ ધ લોર્ડ ભગવાને કહ્યું
डू यू વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? હું આજે સર્જન કરી રહ્યો છું એની તારે પણ વિગતો જાણવી છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? ડિટેલ્સ એટલે વિગતો, BETAILS. ભગવાને એને કહ્યું કે ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? તારે પણ વિગતો જાણવી છે. વોટ આર દે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. દેવદૂતે કહ્યું કે શું વિગતો છે એ પણ જાણવા માટે આતુર બન્યો. ધ એન્જલ વોઝ ક્યુરિયસ એટલે આતુર અથવા જિજ્ઞાસુ. ક્યુરિયસ CURIOUS ક્યુરિયસ અને જિજ્ઞાસુ અથવા આતુર, આને કહેવાય વિશેષણ, એડજેક્ટિવ. ADJECTIVE એડજેક્ટિવ એટલે વિશેષણ છે. ક્યુરિયસ એટલે જિજ્ઞાસુ અથવા આતુર. હવે આનું નામ બનાવો તો શું થાય? જિજ્ઞાસા. આપણે કહીએ ને મને જિજ્ઞાસા છે, તો એને નામ કહેવાય, એને એનું નામ થાય ક્યુરિયોસિટી. નામ છે ક્યુરિયોસિટી. જિજ્ઞાસા, આતુરતા, ક્યુરિયોસિટી. એટલે વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. શું વિગતો છે? દેવદૂત પણ આતુર બન્યો. ઓલ હર પાર્ટસ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. સી એઝ અ લેપ ધેટ ડિસએપિયર્સ વેન સી સ્ટેન્ડ્સ. ભગવાન એની વિગતો એક સાથે બોલે છે. આઈ હેવ ટુ એન્ડો હર વિથ એ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ એ બ્રોકન લેગ ટુ એ બ્રોકન હાર્ટ. મોર ઓવર સી હેઝ ટુ હેવ સિક્સ પેર્સ ઓફ હેન્ડ્સ. સી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ એન્ડ શુડ હેવ થ્રી પેર્સ ઓફ આઈસ. દેવદૂતે પૂછ્યું કે વિગતો શું છે આ તમે અદભુત સર્જન કરો છો એની? તો ભગવાન બધી એક સાંભળી એ જે સર્જનમાં વિગતો સર્જનમાં કરવા માંગતા હતા એ બોલે છે કે ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. એના બધા જ ભાગો હલનચલન કરી શકે તેવા અને રિપ્લેસેબલ એટલે ફરીથી ગોઠવી શકાય તેવા હશે. સી હેઝ અ લેપ ધેટ ડિસએપિયર્સ વેન સી સ્ટેન્ડ્સ અપ. જે જયારે ઉભી થશે ત્યારે તેનો ખોળો એ અદ્રશ્ય થઈ જશે. એટલે બેઠી હોય પલાઠી વાળીને ત્યારે ખોળો બને એ ઉભી થશે ત્યારે અદ્રશ્ય થઈ જશે. અત્યારે આપણે જે લેપટોપ બોલીએ છીએ એટલે ખોળામાં રાખી શકાય એવું નાનકડું કોમ્પ્યુટર, લેપટોપ. લેપ એટલે ખોળો. તો ભગવાન કહે છે કે એને ખોળો હશે ને ઉભી થશે એટલે એ ડિસએપિયર એટલે અદ્રશ્ય થઈ જશે. આઈ હેવ ટુ એન્ડો હર વિથ એ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ એ બ્રોકન લેગ ટુ એ બ્રોકન હાર્ટ. આઈ હેવ ટુ એન્ડો, એન્ડ હેવ ટુ એટલે કરવાનું છે, મારી ફરજ છે. આ હું જે મૂર્તિ નમૂનાનું સર્જન કરું છું એમાં મારે આઈ હેવ ટુ એન્ડો એટલે મૂકવાનું છે. કિસ એટલે વાલ, એવું વાલ કે જે બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ ક્યોર એટલે સાજું કરી શકશે. આઈ હેવ ટુ એન્ડો હર વિથ એ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ. મારે હજી તેનામાં વાલ મૂકવાનું છે કે જે દરેક વસ્તુને સાજી કરી શકશે. ક્યોર એટલે સાજું કરવું, સુધારવું. ફ્રોમ એ બ્રોકન લેગ ટુ એ બ્રોકન હાર્ટ. બ્રોકન લેગ એટલે પગ તૂટી ગયો હોય, પગમાં કંઈક વાગ્યું હોય, ત્યાંથી માંડીને તે હૃદય તૂટી ગયું હોય. હૃદય તૂટી જવું એટલે નિરાશ થઈ જવું, હૃદય ભંગ. તમે હજી નાના છો તોય તમે કહેતા હો કે મેં આમ કર્યું તોય મને આમ થયું. એને શું કહેવાય? આપણને હૃદયમાં જે નિરાશા ઉદભવે તે. જૂની ચોપડી હતી જ્યારે પાઠ્ય પુસ્તક, એમાં વિશ્વનાથ આનંદ
જે ચેસ પ્લેયર હતા એમના વિશે પાઠ આવતો હતો, મહાન ચેસના ખેલાડી, તમે નામ સાંભળ્યું જ હશે. તો એમને જયારે જયારે કોમ્પિટિશનમાં જાય ત્યારે મોટે ભાગે જીતી જતા, તો એક વખત હારી ગયા ને એમનું મોઢું પડી ગયું, ઢીલા ચહેરે ઘરે આવ્યા, તો એમની મમ્મીએ એમને આ જે વાક્ય છે ને કે ફ્રોમ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ, એ નિરાશ થઈ ગયા, એમનું હૃદય ભાંગી પડ્યું. તો એમની માતાએ એમ કહ્યું કે કઈ વાંધો નહીં, કાલે તું બીજાની જોડે રમીશ, આમાં કઈ નિરાશ થઈ જવાનું હોય નહીં, આ તો રમત છે. તને આજે શીખવા મળ્યું ને કે તારો ઓપોનન્ટ એટલે વિરોધી એ શું ચાલ રમ્યો ને આગળ નીકળી ગયો, તો આ પણ કરી શકે આપણી માતા. ફ્રોમ એ બ્રોકન લેગ, બ્રોકન લેગ એટલે પગ તૂટવો કે પગે કંઈક વાગવું. તમે જો નાના બાળકને ઘણી વાર રમતા રમતા વાગી જતું હોય છે તો એ રડવાય લાગે છે, એને પીડાય થતી હોય એ માતા સમજે છે, પણ છતાં એને શું કહેતા હોય છે કે જો કીડી મરી ગઈ, પછી એમ કે જો તને હું રમકડું લઈ ગઈશ, તો બાળક એનું દુઃખ ભૂલીને આનંદમાં આવી જાય. એ કામ કોણ કરી શકે, એકલી માતા. એટલે ભગવાન કહે છે મારે એનામાં એવું વાલ મૂકવાનું છે કે જે તૂટેલા પગથી માંડીને તૂટેલા હૃદય સુધી સાજું કરી શકે. મોર ઓવર એટલે ઉપરાંત, વધારામાં, સી હેઝ ટુ હેવ સિક્સ પેર્સ ઓફ હેન્ડ્સ, સી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ, એન્ડ શુડ હેવ થ્રી પેર્સ ઓફ આઈઝ. એટલે મેં તમને કહ્યું તેમ અત્યાર સુધીના બધા ગુણ આપણે જોયા કે આપણે અત્યારની માતાઓમાં પણ છે. હવે ભગવાન કહે છે મોર ઓવર એટલે ઉપરાંત, સી હેઝ ટુ હેવ સિક્સ પેર્સ ઓફ હેન્ડ્સ, તેને હાથની છ જોડ હોવી જ જોઈએ એવો મારો વિચાર છે, અને સી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ, મસ્ટ એટલે ફરજ, એ ચલાવી શકશે ઘરમાં જે કંઈ ખોરાક પ્રાપ્ત હશે, એ વરસાદ પડે ને લોકડાઉન જેવું થાય તો બહાર ના જવાય, તો ઘરમાં જે કંઈ વસ્તુ પડી હશે, ખાવાનું પડ્યું હશે, એનાથી એ રન ઓન એટલે ચલાવી લેશે. એન્ડ શુડ હેવ થ્રી પેર્સ ઓફ આઈસ, હાથની છ જોડ અને આંખની એને ત્રણ જોડ હોવી જ જોઈએ એવું મારે સર્જન કરવું છે. ફરી એક વખત કરું છું કે ઓલ અર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ, એના બધા જ ભાગો શરીરના એ હલનચલન કરી શકે તેવા અને રિપ્લેસેબલ એટલે ફરીથી ગોઠવી શકાય તેવા બનાવવાના છે. સી હેઝ એ લેપ ધેટ ડિસએપિયર્સ વેન શી સ્ટેન્ડ્સ અપ, તેને ખોળો હશે, એ જ્યારે ઊભી થશે ત્યારે ખોળો અદ્રશ્ય થઈ જશે. આઈ હેવ ટુ એન્ડો હર વિથ એ કીસ ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ એ બ્રોકન લેગ ટુ એ બ્રોકન હાર્ટ, મારે તેનામાં વાલ મૂકવાનું છે કે જે બાળકના કે ગમે તે વ્યક્તિ કુટુંબની હોય એના તૂટેલા પગથી માંડીને એના ભગ્ન થયેલા, એના તૂટેલા હૃદયને, નિરાશ થઈ ગયેલું હૃદય, હતોત્સાહી થઈ ગયો હોય, તો એને એ સાજું કરી દેશે. સી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ એન્ડ શુડ હેવ, એક રહી ગયું વાક્ય, મોર ઓવર સી હેઝ ટુ હેવ સિક્સ પેર્સ ઓફ હેન્ડ્સ, ઉપરાંત તેને હાથની હું છ જોડ બનાવવાનો છું. સી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ એન્ડ શુડ હેવ થ્રી પેર્સ ઓફ આઈસ, એ જે કંઈ ખોરાક ઘરમાં અવેલેબલ એટલે પ્રાપ્ત હશે, પડ્યો હશે, એનાથી એ ચલાવી લઈ શકશે, અને એને આંખની પણ ત્રણ જોડ મારે કરવી જ છે એમાં એવું હું સર્જન કરું છું. હવે આ ફકરાના અઘરા શબ્દો લખી લો.
બરાબર આ શબ્દો છે તું ક્યોર એટલે સાજા થો અને ક્યોરેબલ એટલે સાધ્ય એટલે કોઈને કેન્સર થાય તો કે આ કયો ડિસીઝ છે અનક્યોરેબલ સાધ્ય નહીં તેવો અસાધ્ય છે પણ મેલેરિયા થયો હોય કે એવા કઈ રોગ થાય તો મેલેરિયા ઇઝ અ ક્યોરેબલ ડિસીઝ ફીવર ઇઝ અ ક્યોરેબલ ડિસીઝ એટલે સાધ્ય એટલે સાજા થઈ શકે હવે પાછળ પાનું ફેરવો ધ એન્જલ શુક ઇઝ હેડ સ્લોલી એન્ડ સેડ એ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક આઈ સપોઝ સિક્સ પેર્સ ઓફ હેન્ડ્સ નો વે બધું ભગવાને વર્ણન કર્યું કે હું આવી માતાનું સર્જન કરવાનું છું કે જેમાં હાથની છ જોડ અને આંખની ત્રણ જોડ હોય એટલે ધ એન્જલ શુક ઇઝ હેડ સ્લોલી એટલે દેવદૂતે ધીમેથી એનું માથું હલાવ્યું ટુ શેક એટલે હલાવવું એનું ભૂતકાળ છે સુખ દેવદૂતે ધીમેથી તેનું માથું હલાવ્યું અને કહ્યું કે માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક આ તદ્દન અશક્ય કાર્ય છે માઇટી એટલે તદ્દન પૂરેપૂરું અને ઇમ્પોસિબલ ટાસ્ક ટાસ્ક એટલે કાર્ય આ તદ્દન અશક્ય કાર્ય છે આઈ સપોઝ હું માનું છું સિક્સ પેર ઓફ હેન્ડ્સ નો વે હાથની છ જોડીઓ એવું થઈ શકે જ નહીં દેવદૂતને આશ્ચર્ય લાગે છે ભગવાન આવું સર્જન કેવી રીતે કરશે ધ એન્જલ શુક ઇઝ હેડ સ્લોલી એન્ડ સેડ એ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક આઈ સપોઝ સિક્સ પેર્સ ઓફ હેન્ડ્સ નો વે દેવદૂતે એનું માથું હલાવ્યું ધીમેથી અને ભગવાનને કહ્યું કે આ તદ્દન અશક્ય કાર્ય છે એવું મને લાગે છે હાથની છ જોડ નો વે આવું બની શકે જ નહીં નો ધીઝ હેન્ડ્સ આર નોટ એ પ્રોબ્લેમ ફોર મી ઇટ ઇઝ ધ થ્રી પેર્સ ઓફ આઈઝ ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ લોર્ડ લુકડ પઝલ્ડ ભગવાને કહ્યું કે ના હાથની છ જોડ એ મારા માટે કઈ મુસીબત સમસ્યા નથી એ તો હું કરી શકીશ પણ મારે જે આંખની ત્રણ જોડ બનાવી છે એ વિશે શું કરવું એ માટે ધ મધર હેવ ટુ હેવ થ્રી પેર્સ ઓફ આઈઝ એ માટે લોર્ડ લુકડ પઝલ્ડ એ બાબતમાં ભગવાન પણ થોડા મૂંઝવણમાં મુકાયેલા દેખાયા ભગવાને દેવદૂતને કહ્યું કે તદ્દન અશક્ય કાર્ય નથી હું આંખની હાથની ત્રણ છ જોડ તો ગોઠવી દઈશ પણ આંખની ત્રણ જોડ એ પોતે પણ થોડા મૂંઝવણમાં દેખાયા નો ધીસ હેન્ડ્સ આર નોટ એ પ્રોબ્લેમ ફોર મી ના આ હાથ છ જોડી હાથ બનાવવા એ મારા માટે કઈ સમસ્યા નથી ઇટ ઇઝ થ્રી પેર્સ ઓફ આઈસ ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ લોર્ડ લુક પઝલ માતાને ત્રણ આંખની જોડ હોવી જોઈએ એ જે મારો ઈરાદો છે એમાં ભગવાન થોડા મૂંઝવણમાં મુકાયેલા દેખાયા શબ્દ લખી લો આટલા સુખ એટલે હલાવ્યું શેકનું ભૂતકાળ
બરાબર છે આટલા શબ્દો લખો